ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, તમને કનૈયો ગમે છે? હા, એ નાનપણમાં કેવો નટખટ હતો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે હું આ કનૈયાના જીવનના એક પ્રસંગ વિશેની તમને વાત કહેવા માંગુ છું. તમે બધા સાંભળવા માંગો છો? હા. તો ફ્રેન્ડ્સ, આજે કૃષ્ણ હોય છે, તેના બાળપણમાં સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા માટે જાય છે. ત્યાં તેની મુલાકાત સુદામા જોડે થાય છે. સુદામા પણ આ આશ્રમમાં અભ્યાસ કરવા માટે આવેલા હોય છે. અભ્યાસ કરતા કરતા કૃષ્ણ અને સુદામા ખૂબ જ સારા મિત્ર બની જાય છે. અભ્યાસ પૂરો થાય છે અને બંને પોતપોતાના ઘરે પાછા ફરે છે. ત્યારબાદ ઘણા બધા વર્ષો વીતી જાય છે. ત્યાર પછીના આ એક પ્રસંગની વાત છે. તો ચાલો આપણે આ વાત સાંભળીએ. સુદામા કૃષ્ણના મિત્ર અને ભક્ત હતા. આ સુદામાની ઝૂંપડી છે. સુદામાના લગ્ન એક બ્રાહ્મણ યુવતી સાથે થયા હતા. સુદામાને ઘણા બધા બાળકો હતા. તેઓ એટલા બધા ગરીબ હતા કે પોતાના બાળકો માટે પેટ ભરીને ખાવાનું પણ આપી શકતા ન હતા. તેના બાળક કહે છે કે માતા, મને હજુ વધારે ભૂખ લાગી છે, મને હજી વધારે ભાત આપો ને. ત્યારે સુદામાની પત્ની જેટલું પણ ખોરાક હોય છે તેટલો બધા બાળકોને વહેંચીને આપી દે છે અને બાળકોને સમજાવે છે કે હું તમારા પિતાજીને વાત કરીશ, પછી તમને પેટ ભરીને જમવાનું મળશે. આમ બાળકોને સમજાવીને સુદામાની પત્ની તેમને સુડાવી દે છે. મોડેથી સુદામા પોતાનું દૈનિક કાર્ય પટાવીને ઘરે પાછા આવે છે. તેમની પત્ની તેમની રાહ જોઈને બેઠી હોય છે. સુદામા આવતા જ તેમની પત્ની તેમને વાત કરે છે કે આપણને જમવાનું નહીં મળશે તો ચાલશે, પણ બાળકોનું પેટ તો ભરવું જ પડે ને. ત્યારે સુદામા કહે છે કે મારાથી બને તેટલી મહેનત હું કરું છું, હવે આગળ હું શું કરી શકું? ત્યારે તેની પત્ની કહે છે કે તમે ઘણીવાર તમારા મિત્ર કૃષ્ણની વાત કરો છો, તે તો દ્વારકાના રાજા છે, તમે એમની પાસે મદદ માંગવા કેમ નથી જતા? ત્યારે સુદામા કહે છે કે ના ના, હું તેની પાસે ધન સંપત્તિ માંગવા માટે નહીં જાઉં. ત્યારે તેની પત્ની કહે છે, હું ક્યાં કહું છું કે તમે તેની પાસે ધન સંપત્તિ માંગો, હું તો તમને એટલું જ કહું છું કે તમે આપણા બાળકો માટે તેમની પાસેથી આશીર્વાદ માંગી આવો. પત્નીની વાત સાંભળી સુદામા દ્વારકા જવા માટે તૈયાર થાય છે. ત્યારે તેમની પત્ની કહે છે કે તમે તમારા મિત્રને મળવા માટે જાઓ છો તો ખાલી હાથ જવાનું સારું નહીં લાગે, હું તમારા મિત્રને પ્રિય એવા પૌવા બાજુના પડોશમાંથી લઈ આવું છું. તે બાજુમાં પડોશમાં જાય છે અને બાજુની સ્ત્રી પાસેથી થોડા પૌવા લઈ આવે છે. આ પૌવાને એક કપરાની પોટલી બનાવીને સુદામાને એમની પત્ની આપે છે. સુદામા આ પૌવાની પોટલી સાથે લઈને દ્વારકા જવા માટે નીકળી પડે છે. ચાલતા ચાલતા દૂર સુધી સુદામા આવી પહોંચે છે. દૂરથી જ ભવ્ય દ્વારકા નગરી નજરે પડે છે. દ્વારકા નગરીના દ્વાર ઉપર સૈનિકો ઊભા હોય છે. સુદામા ત્યાં આવે છે અને દ્વારપાલને જણાવે છે કે તે તેમના મિત્ર કૃષ્ણને મળવા માંગે છે. સુદામાની વાત સાંભળીને દ્વારપાલ ખૂબ જ ગુસ્સે ભરાય છે અને કહે છે કે તારા જેવો ગરીબ મારા રાજાનો મિત્ર હોઈ જ નહીં શકે, એમ કહીને સુદામાને ત્યાંથી પાછા ચાલ્યા જવા માટે કહે છે. સુદામા ખૂબ જ વિનંતી કરે છે અને કહે છે કે તમે ફક્ત એકવાર મારો સંદેશો મોકલાવો કે દ્વારપાલ તેમનો મિત્ર સુદામા આવ્યો છે, પણ આ દ્વારપાલ તો કશું પણ સાંભળવા તૈયાર જ હોતો નથી. એ જ સમયે કૃષ્ણ મહેલમાં ઝરૂખામાં ફરી રહ્યા હોય છે અને તેમની નજર સુદામા ઉપર પડે છે અને તેઓ સુદામાને ઓળખી લે છે અને જાતે જ દ્વાર ઉપર સુદામાને લેવા માટે આવે છે અને સૈનિકોને કહે છે કે તેમને અંદર આવવા દો. પછી કૃષ્ણ સુદામાને લઈને મહેલમાં જાય છે. કૃષ્ણ તો સુદામાને જોતા જ ખૂબ ખુશ થઈ જાય છે.
તે તો તેમને પોતાના મહેલમાં લઈ જાય છે, તેમને એક સુવર્ણ આસન પર બેસાડે છે અને ત્યારબાદ પુષ્પ અને પાણી વડે તેમના પગ ધુએ છે. આ જોઈને ત્યાં ઊભેલી રાણી અને સુદામા પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારબાદ કૃષ્ણ સુદામા જોડે વાતો કરે છે. કૃષ્ણ સુદામાને કહે છે કે ગુરુજીના આશીર્વાદથી જેમ મારે સુખ સમૃદ્ધિ છે, તેવી જ રીતે તને પણ તારા સંસારમાં સુખ સમૃદ્ધિ છે ને. ત્યારે સુદામા નીચું જોઈ જાય છે અને વિચારે છે કે જો હું સાચી વાત જણાવીશ તો ગુરુજીના આશીર્વાદ ખોટા પડશે, તેથી તેઓ કશું પણ બોલતા નથી. ત્યારબાદ કૃષ્ણ ઘણી બધી અલગમલગની વાતો કરે છે. ત્યારબાદ કહે છે કે તું મારા માટે શું ભેટ લઈને આવ્યો છે. ત્યારે સુદામા કશું પણ બોલતા નથી. તે પોતાની પાસે રહેલી પેલા પૌવાની પોટલીને સંતાડવાનો પ્રયત્ન કરે છે. તે વિચારે છે આટલા મોટા ભવ્ય મહેલમાં રહેતા કૃષ્ણને આવું મામૂલી પૌવાની ભેટ કેવી રીતે આપી શકું. તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. પણ કૃષ્ણ તો જબરજસ્તી એ પૌવાની પોટલી સુદામા પાસેથી લઈ લે છે. તે પોટલી ખોલે છે અને જુએ છે તો તેમાં પૌવા હોય છે. કૃષ્ણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, અરે વાહ, તું મારા મનપસંદ પૌવા લઈને આવ્યો છે, એમ કહે છે. અને એ તો એ પોટલીમાંથી એક પછી એક કોળિયા ભરીને ખાવા લાગે છે. જ્યારે સુદામા આ જુએ છે ત્યારે તે પણ ખૂબ ખુશ થાય છે અને કૃષ્ણને જોતા જ રહી જાય છે. ત્યારબાદ કૃષ્ણ સુદામાને ભોજન એવું કરાવે છે અને ત્યારબાદ તેઓએ બાળપણમાં જે સાથે વિતાવ્યા હતા તે દિવસોની વાતો કરીને યાદ કરે છે. કૃષ્ણ સાથેની વાતચીતમાં સુદામા તો પોતે જે વાતો કરવા માટે આવ્યા હતા તે કહેવાનું તો ભૂલી જ જાય છે. તે કૃષ્ણને કશું પણ જણાવતા નથી અને દ્વારકાથી વિદાય લેવાની તૈયારી કરે છે. કૃષ્ણ જોડેની વાતચીતમાં તેઓ ચાલતા આવ્યા હતા તેનો થાક પણ ભૂલી જાય છે અને ત્યારબાદ સુદામા દ્વારકાથી વિદાય લે છે અને ફરી પાછા પોતાના ઘરે જાય છે. જ્યારે તે પોતાના ઘર પાસે આવે છે ત્યારે જુએ છે કે તેમની ઝૂંપડીની જગ્યાએ એક સુંદર મજાનો મહેલ બની ગયેલો હોય છે અને તે મહેલમાં અંદર જઈને જુએ છે તો તેની પત્ની અને બાળકો ખૂબ જ સુંદર મજાના કપડાં અને અલંકાર પહેરીને ઊભા હોય છે. સુદામા આ જોઈને સમજી જાય છે કે આ બધો ચમત્કાર તેમના મિત્રની કૃપાથી જ થયો છે અને તે મનોમન શ્રી કૃષ્ણનો ખૂબ જ આભાર માને છે અને તેમના પરમ ભક્ત બની જાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ ભગવાન કેટલા મોટા રાજા હતા, તેમની પાસે તો કેટલી બધી ધન સંપત્તિ હતી, બરાબર ને? છતાં પણ સુદામા એમના મિત્ર અને તેમના દ્વારા લાવવામાં આવેલી ભેટને તે કેટલી પ્રેમપૂર્વક ખાય છે. કાચા પૌવા પણ તેમને કેટલા પ્રિય લાગે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? આમ કોઈને આપેલી ભેટ કિંમતની દ્રષ્ટિએ વધારે છે કે ઓછી છે તે મહત્વનું નથી, પણ સાચા હૃદયથી સારી ભાવનાથી આપવામાં આવેલી ભેટનું મહત્વ વધારે હોય છે. તો આવી જ અમૂલ્ય ભેટની વાત તમારા પાઠમાં કરવામાં આવી છે. આ પાઠનું નામ છે પૂરક વાંચન 4, અમૂલ્ય ભેટ. તો ચાલો આપણે આ પાઠ જોઈએ. ચીન દેશની આ વાત છે. ફ્રેન્ડ્સ, આપણા ભારત દેશની પડોશમાં આવેલો દેશ છે ચીન. તેના નામથી તો તમે બધા પરિચિત જ હશો, બરાબર ને? હા, છેલ્લા કેટલાક સમયથી આપણે જે કોરોના નામના વાયરસનો સામનો કર્યો તેના આધારે હવે તમે બધા ચીન દેશને તો ઓળખતા જ હશે. પણ ફ્રેન્ડ્સ, આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાઠ બારા હતી. ફ્રેન્ડ્સ, આ છોકરી છે તેનું નામ છે તાઓ. તે અનાથ હતી, એટલે કે તેના મમ્મી પપ્પા નહીં હતા. એના મા બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. તેના મા બાપ તે 5 જ વર્ષની હતી ત્યારે જ ગુજરી ગયા હતા, એટલે કે તે તો ભગવાનના ઘરે પહોંચી ગયા હતા. પડોશના લોકોએ એને સંભાળી લીધી. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે, આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે.
આ જે તાવો હતી તેના માતા પિતા તો એને મૂકીને મૃત્યુ પામ્યા હતા. ત્યારે એની પડોશમાં રહેતા લોકોએ તેની સંભાળ લીધી, તેની કાળજી રાખતા. તે આસપાસમાં જે લોકો રહેતા તેના ઘરનું એ કામ કરતી, તેથી તેને એ લોકો ખાવાનું અને કપડાં આપતા. આમ ગામના બધા જ લોકો તેને ખૂબ જ પ્રેમથી સાચવતા. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ, તેથી એને પોતાને ઘેર લઈ ગઈ. હવે એક વેપારી હોય છે, તેની પત્નીને આ ટાવો ખૂબ જ ગમી જાય છે, તેથી ટાવોને તે પોતાના ઘરે લઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ ટાવોને વેપારીની પત્ની પોતાના ઘરે તો લઈ જાય છે, પણ હવે આગળ આ ટાવો સાથે શું થશે તે આપણે આગળના અંકમાં જોઈશું. તો ફરી મળીશું, આવજો.